મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન માતા યસ્ય ચિત્તા સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ, મહાગા ધાતા, કિપિહિરી, રૂપૃભૃ, શૃખૃ, ઉહૃ, ભસ, ધનજનધીસ, નિજવિજ, વિષતુર, એમાંથી 6 શરૂઆતના આકારાંત, મહાગા દાદા, 3 ઇકારાંત, કિવિરી, એ પછી 1 ઉકારાંત, હુ, પછી રૂકારાંત, ડુભૃય, ભૃ, શ્રુ, ઘૃ, અને અત્યારે જોઈ રહ્યા છે હૃ. 2 લકાર ધાતુ પરસ્પરપદી છે. લંગ, અરે લટ અને લંગ બે જોઈ ગયા, અને હવે લોટ લકાર જોઈશું. બરાબર છે ને? લોટ જોવાનો છે ને? હા સર. હા સર. તો પ્રત્યયોને પહેલા યાદ કરી લઈશું. જગદીશ. જી સર. લોટ લકાર પરસ્મય બધા પ્રત્યયો. સૌ પ્રથમ મૂળ ઔપદેશિક અવસ્થાના પ્રત્યયો જોઈ લઈએ તો લોટ લકાર પ્રથમ પુરુષ એક વચન. મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે તિપ. તિપમાં પ હલન છે તો હલનશ્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તચ્છેદ ઉપાદેશનમ લોપ અને એરુહુ સૂત્રથી ઉ થતા તુ પ્રત્યય બનશે. ત્યારબાદ વિકલ્પે તુહ્યો સ્તાતંગ આતિથ્ય અન્ય તરસ્યામ તિત્તાત પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. આ ત્રણેયમાં ક્રમશઃ તસ પશ્ચિમીપામ તાન તમ તામહ સુક્રદુ. તસના સ્થાને તામ નો આદેશ કરીશું. તસના સ્થાને તમ નો આદેશ કરીશું અને મધ્યમ પુરુષ બહુવચનમાં તના સ્થાને તનો આદેશ કરીશું. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં મૂળ ઔપદેશિક અવસ્થાનો પ્રત્યય છે જી. જીમાં અહીંયા અભ્યાસ કાર્ય થઈ રહ્યું છે તો અદ અભ્યાસાર્થી અત અને જીમાં રહે ઈ તમા ઉમેરતા અતિ અને એરોહુ સૂત્રથી અતુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પ હલન છે તો હલનશ્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપ આદેશનમ લોપ અને શેર્ય પિચ્યથી હી આદેશ થતો હીના સ્થાને. અને તેમાં પણ વિકલ્પ રૂપ પ્રત્યય જોઈએ તો તુહ્યો સ્તાતંગ આતિથ્ય અન્ય તરસ્યામથી વિકલ્પે તાત પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે મિપ. મિપમાં પહલન છે તો હલનશ્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તચ્ય લોપ દશનમ લોપ અને મીના સ્થાને મેરનેહી સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. અને આડુત્તમસ્ય પિચ્ય સૂત્રથી આઠનો આગમ કરીશું. ત હલન છે તો હલનશ્યામ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે. તચ્ય લોપ દશનમ લોપ અને આ 23 પ્રકારનો આગમ હોવાથી આદ્યંતવ ટકીતવ સૂત્ર પ્રમાણે આદિમાં બેસશે એટલે ઉત્તમ પુરુષ એક વચનમાં આની પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વત પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મત પ્રત્યય છે. બંનેમાં લોટો લંગવત પ્રમાણે નિત્યમ દિશાથી કલંશનો લોપ થઈ જશે એટલે દ્વિવચનમાં વ અને બહુવચનમાં મ અને બંનેમાં આડુ સમસ્યા પિચ્ય સૂત્રથી આઠનો આગમ કરીશું. તેમાં ટ અલંગ છે તો અલંત્યમ સૂત્ર તેનું વિસ્તરણ થઈ જશે એટલે દ્વિવચનમાં આ વ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે. આ રીતે લોટ લકાર પરસ્મયપદના પ્રત્યયો જોઈએ તો પ્રથમ પુરુષમાં
વિકલ્પે તાત, તામ અતુ મધ્યમ પુરુષમાં, ખી તાત, તમ ત અને ઉત્તમ પુરુષમાં આની આવ આમ પ્રત્યયો બનશે. બરાબર છે, ચાર પિત છે હા, બાકી. અને ઉત્તમ પુરુષના જે ત્રણ પ્રત્યયો છે તે આડુ તમચ્ય પિચ્ય થી અતિ દેશ થઈને પિત બની જશે. અને તું પણ પ્રથમ પુરુષ એક વચન. હા, તો સૂત્રે પ્રત્યય બતાવી અને આગળ પ્રક્રિયા તરફ વધીશું. વધતા પહેલા હેતલબેન ને પાછળ સિમ્બોલ જોયું એટલે યાદ આવ્યું, આજનો દિવસ 15મી ઓગસ્ટ. આપણે ક્યારે શરૂઆત કરી હતી એ ખ્યાલ છે? આની 26મી જાન્યુઆરી. 20મી 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરી. અચ્છા અચ્છા તો સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા. આપણે સંસ્કૃતની ગુલામીમાંથી છૂટવાનું છે. આપણે જે રોજ મળીએ છીએ એ સંસ્કૃતમાંથી સ્વતંત્ર થવાનું છે. બરાબર છે, એ ક્યારે થઈશું એનો અંદાજ હજી નહીં આવે, બરાબર, પણ ચોક્કસ એ ગુલામીમાંથી મુક્ત થઈશું અને મુક્ત કરીશું ઘણા બધાને. એ સ્વપ્નથી અત્યારે ચાલીશું, સ્વપ્ન કહું છું, એને સાકાર કરવાનું છે. બરાબર, લોકો કહે છે કે સ્વપ્ન મિથ્યા હોય છે, એવું કહેતા હોય છે પણ આપણે મિથ્યાને સત્ય કરીશું. ઓકે, તો પ્રત્યયો છે લોટ, લકાર પરસ્મય પદ, ટીપ, તુ, તાત, તસ, તામ, છી નો અતુ, સિપ માં હિતાત, થસ માતમ, થ માત, અને મીપ માં આની, વશમાં આવ અને મસમાં આમ. આ આપણા પ્રત્યયો છે. સ્વપ્ન તો જીવનમાં સારા ઉદ્દેશ્ય માટે જોવું જરૂરી છે, જોઈએ તો સાકાર કરી શકીએ, એ પાછળનું રીઝન છે સારા ઉદ્દેશ્ય માટે. હા, એ બરાબર છે. ઘણી વાર આપણે એવું પણ કહેતા હોય છે કે આપણા સ્વપ્ન બીજા કોઈના ચોરી જાય, સ્વપ્ન હશે તો એ પૂરા થશે. બરાબર છે, તો ધાતુ છે આપણો રૂ. ગઈકાલે મેં 2:30 થી 3:30 નું લેક્ચર લીધું હતું, એમાં કહેવાનું રહી ગયું હતું કે આજે અવકાશ છે, એટલે પછી યાદ આવી 2:30 નો સમય થયો, એટલે કોઈ ને કોઈ તો જોડાશે, એટલે ઓનલાઈન વાળા હતા એ બધા જોડાયેલા હતા, ઓફલાઈન વાળા કોઈ નહીં. એટલે પછી મેં થોડુંક રિવિઝન એમને કરાવ્યું હતું. અવાજ બધાને સારો આવે? સંભળાય છે દરેકને? ઓકે છે. હા, હા, ક્લિયર છે. તો મને તો સંભળાતું નહીં. ફરીથી ચાલો. ધાતુ છે આપણો રૂ, અનુદાત્ત, બળપૂર્વક કાર્ય કરવું, આવો એનો અર્થ છે. સુરેશ, પણ કશું નહીં સંભળાતું. ફરીથી ચાલુ કરો બંધ કરીને. સુરેશ, રુ ધાતુ છે, કર્તરિ શબ્દ, જુહ ઇત્યાદિભ્ય શ્લોક સૂત્ર થી શબ્દ નો લોપ થશે, શ્લોક સૂત્ર થી ધાતુ માં દ્વિત્વ થતા રુ રુ થશે, ઉરત થી અત અને ઉરણ ર પર થી અર થતા અર હુ અર રુ થશે, અને હલાદી શેષ સૂત્ર થી ર નો લોપ થઈ જશે એટલે હર હુ થશે, ઉહોચ્ચો સૂત્ર થી આના સ્થાને જનો આદેશ થશે એટલે જહરુ થશે, ને અભ્યાસે ચર્સ સૂત્ર થી જસ્વ થતા જહરુ થશે, બહુલમ છંદસી સૂત્ર થી અભ્યાસમાં હ્રસ્વ ઇકાર નો આદેશ થતા જીહરુ થશે. પ્રત્યય છે ટીપ,
પની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે, હેરવું સૂત્રથી તીના સ્થાને તુનો આદેશ થશે, અને પિત હોવાના કારણે અભ્યસ્તમાં ઋના સ્થાને અરનો આદેશ થશે. સાર્વધાતુક અર્ધધાતુક યહો સૂત્રથી જોડી દેતા જી જીહરતુ જી હા પછી વિસ્તર જીહરતુ ફરી ફરી અને ફરી ફરી શું વંચાય? સહ જીહરતુ હવે બરાબર. અને વિકલ્પે કિમિતિ સૂત્ર થી ગુણ નો નિષેધ થશે એટલે ગુણ નહીં થાય, જીહિરુ જ રહેશે, અને તુના સ્થાને તુહ્યો સ્તાતંગ આશીષી અન્યતર શ્યામ સૂત્ર થી તાત નો આદેશ થશે એટલે જીહિરુ તાત, અને જલામ જસો અંતે થી દ થશે એટલે જીહિરુ તાદ, અને ફરી વા અવસાને સૂત્ર થી જીહિરુ તાત થઈ જશે એટલે સહ જીહરતુ, વિકલ્પે જીહૃતાત અને જીહૃતાત. ફરી પાછું જીહૃતાત. ઓકે. તે બળપૂર્વક એ બળપૂર્વક બળપૂર્વક કરો. દ્વિવચન માં આવી જઈએ. અહીંયા તાર તાત પ્રત્યય તો અલગ સૂત્ર થી જ આવે છે ને, એમને એ રીતે કહ્યું ને તિમાસ્તાને તાત નો આદેશ કરીશું. કોના સ્થાને? સુરેશભાઈ અત્યારે રૂપ બનાવ્યો એમાં કઈક એ રીતે કહ્યું ને, જીહર તું પેલા બનાવી ને પછી કહ્યું તુના સ્થાને તાત નો આદેશ કરી. એ તો વિકલ્પ વાળું રૂપ છે, આખું અલગ સૂત્ર થી જ આવે છે તાત પ્રત્યય તો. તુહ્યો સ્તાતં આશીષી અન્યતરસ્યામ, એનાથી અલગ થી જ આવે છે. દ્વિવચન માં આવી જઈએ. ઋ ધાતુ અનુદાત્ત કર્માભાઈ. કર્તરી સપ જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ ને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે હૃ હૃ ઉરત ઉરણ રપરહ એ સૂત્રથી ર લાદિહિ શેષ સૂત્રથી ર નો લોપ ને કુહુ ચુહુ સૂત્રથી હનો જકાર એટલે જહરુ, અભ્યાસે ચર્ચ સૂત્રથી જકારનો જ એટલે જહરું, અને બહુલમ છંદસી એ સૂત્રથી હસ્વ ઈકાર એટલે જીહરુ. મૂળ પ્રત્યય છે તસ તસ તસ્તમી પામ તાં તન તામહ એ સૂત્રથી તસનું તામ, હલાદી અપિત હોવાને કારણે કેમ ઇતિશ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડતા જીહૃતામ તૌ જીહૃતામ તે બે બળપૂર્વક કરો. બહુવચન માં આવી જઈએ. નંદની ધાતુ છે ધ્રુવ અનુદાત. હા સર. વિકરણ પ્રત્યય છે શપ. જુઓ ત્યાં દિવ્ય સ્લોહ સૂત્ર થી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્ર થી દ્વિત્વ કરીશું માટે ધ્રુવ ધ્રુવ પૂરણ અપર સૂત્ર થી હરહુર કરીશું. હલાદી શેષ સૂત્ર થી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશ માટે હવૃ, કુહોશ્ચુ સૂત્ર થી હના સ્થાને જ કરીશ માટે જહરુ, અભ્યાસે ચર્ચ સૂત્ર થી જસ્વ કરીશ માટે જહરુ, અને બહુલમ છંદસી સૂત્ર થી જીહરુ કરીશ. મૂળ પ્રત્યય છે જી. જીમાં અદ અભ્યસ્તાત સૂત્ર થી જીના સ્થાને અત કરીશ અને ઈ જીમાં રહેલા ઈ થી અતિ કરીશું અને એરુ સૂત્ર થી અતુ કરીશું. અતુમાં અ એ અજાદી અપિત છે માટે ઈકો યણચી સૂત્ર થી ભૂમાં રહેલા ઋનો ર કરીશું અને અતુ માટે જીહરતુ તે જીહરતુ. આખો અને તું જીહર તું તે બધા
બધા બળપૂર્વક કરો. અલખ મધ્યમ પુરુષ એકવચન ધાતુ છે ઋ અનુદાત્ત. હા સર. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે જો ત્યારે ભ્ય શ્લુ થી સ્વપ્ન લો અને શ્લવ સૂત્ર થી દાંતમાં જ વિધ્વ થશે એટલે સુખ. ઉરત સૂત્ર થી અર્થ થશે અને ઉરણ રબર સૂત્ર થી અર્થ એટલે હરભૃ. હલાદી શેષ સૂત્ર થી પૂર્વાભ્યાસમાં રહેલા એક હલનું લોક એટલે હૃ. અભ્યાસે નાકુ ચુહ સૂત્ર થી હકારનો જકાર એટલે જહરું અને અભ્યાસે સૂત્ર થી જસ્વ થશે એટલે જહરું. બહુલંગ છંદસી સૂત્ર થી રસ્વ ઇકાર થશે એટલે ચિહરું. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પણ હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે અને સેહરીય પિચ્ચ સૂત્ર થી સિંહ સ્થાનિહીનો આદેશ થશે અને વિકલ્પિત હુયે સાતંગાશીષ્ય અને તરસ્તન સૂત્ર થી તાતનો આદેશ થશે લેહી તાત. જીહરૂહી અને વિકલ્પે જીહરૂતાત. પમ જીહરૂહી પમ જીહરૂતાત અને વાવ સાને સૂત્ર થી દનો ત થઈ જશે. રામ જશો અંતે. હા જલમ જશો અંતે થી દ અને વાવ સાને થી પાછું ત. તું બળપૂર્વક પ્રયોગ કર. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે ઋ અનુદાત્ત. હેતલવેન હા સર. રૂ ધાતુ છે વિકરણ આવશે. કર્તરી શબ્દ જો તદી વ્યસ્તુથી સપનો લોપ કરીશું સ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે રૂ થશે. ઉરત અને ઉરણ પરથી અર્થ થશે હરહુર થશે. ફલાદિ શેષથી પૂર્વ અભ્યાસમાં એકલનો લોપ કરીશું એટલે હહુ હરુ. કુચુ સૂત્રથી અનાસ્થાને જેનો આદેશ કરીશું. અભ્યાસે ચર્ચથી જસ્તો કરીશું એટલે જેના સ્થાને જેનો આદેશ કરીશું. બહુલમ છંદ સ્થિતિ જી કરીશું પૂર્વ અભ્યાસમાં ઈનો આદેશ કરીશું. પ્રત્યે છે આપણો થસ લોટો લંગો તસ તસ તમે પામ તામ તમ તામથી તમનો આદેશ કરીશું. જોડી દેતા જીહૃતમ યુવામ જીહૃતમ. તમે બે બળપૂર્વક પ્રયોગ કરો. બરાબર છે. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન રવિન્દ્ર. ધાતુ છે ઋ અનુદાત્ત. હા, ગુરુ ધાતુ છે, કર્તરી સપ લાગશે, જો ઇત્યાદિ ભય સ્લોથી સપનો લોપ થશે, સ્લવ સૂત્રથી દીત્વ થશે એટલે હૃ હૃ થશે, ઉરત ઉરણ રપરથી હર હૃ થશે, હલાદિ શેષથી એકનો લોપ થશે એટલે હહૃ થશે, કુહ ચુહથી જહરૂ થશે, અભ્યાસે ચરથી જહરૂ થશે, બહુલામ છંદસથી જીહરૂ થશે. પ્રત્યય છે થ. તસ થસ નિરંતર તામાંથી ત થશે. જોડી દેતા જીહરુ ત યુયમ જીહરુ ત. તમે બધા બળપૂર્વક કરો, તમે બધા બળપૂર્વક કરો. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચનમાં. પાયલ સાતું છે રૂ અનુદાત્ત. હા સર. અકર્તરી શક્તિ શક્તિક્રમ કરતે જો ત્યારે ભ્યુથી સપનો લો અને શ્લોક સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ એટલે રૂહરૂ. પછી ઉરત સૂત્ર થી ઉરણ રપર રહ થઈને હરહૃ. પછી હલાદી શેષ સૂત્ર થી અભ્યાસમાં રહેલા રનો લો એટલે હહૃ. પછી કુહશ ચુહ સૂત્ર થી જહરૂ અને અભ્યાસી ચર્ચ સૂત્ર થી જસ્વ થતા જહરૂ અને બહુલમ છંદસી સૂત્ર થી જીહરૂ. ઉત્તમ પુરુષ એક વચન માં પ્રત્યય છે મીપ. મીપમાં પણ હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે અને મેલી સૂત્ર થી મીના સ્થાને ની નો આદેશ થશે. આડુ તમસ્ય પિત્ય સૂત્ર થી આઠ નો આગમ થશે. આની આની એ અજાદિપીઠ પ્રત્યય હોવાથી સર્વધાતુ કારધાતુ કયો સૂત્ર થી ગંધકમાં ગુણ થતા રૂનો ગુણ અર્થ થશે. અને અટ ઉપવાંગ નું વ્યવહાર અપી સૂત્ર થી નનો અણ થઈ જશે. જી હ રાણી અહમ જી હ રાણી હું બળપૂર્વક પ્રયોગ કરું.
બરાબર. વિભૂતિ બેન એટલા માટે નહીં આપી કે અહીંયા પરિવર્તન આવતું. હવે ત્રણેય માં બે માં આગળ ચાલશે. આનું આ છે વિભૂતિ, દ્વિવચન ધાતુ છે, ધ્રુવ અનુદાત. વિભૂતિ બેન હા સર, કર્તરી શક વિકરણ પ્રત્યય લાગશે, સપ્નો જ્યુત્યાદિ સ્લુ સૂત્રથી લોપ થશે, સ્લુ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હૃહૃ, ઉર થી અર અને ઉરણ રબરથી ર થશે એટલે હરહૃ, હલાદિ શેષ સૂત્રથી પૂર્વ રહેલા એક નો લોપ થશે એટલે હહૃ થશે, ઉહુચુ સૂત્રથી હના સ્થાને જનુ આદેશ એટલે ચહરું થશે, અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ થતા ચહરું થશે, અને બહુલમ છંદસી સૂત્રથી અભ્યાસમાં હશ્વ ઇકારણ થતા જીહરું થશે, અને પ્રત્યય લાગશે વસ, લોટો લંગવત સૂત્ર અને નિત્યમ દિતઃ સૂત્રથી વસના સ્થાને આવ સનો સનો નિત્યમ લોપ થશે. દી પછી વ રહ્યો એટલે વરસ આડું આડું તમારે તમસ્ય પિચ્ચે પિચ્ચ આઠ નો આગમ. આઠ નો આગમ થશે, ટની હલંત્યમ સૂત્ર થી ઇત સંજ્ઞા થશે એટલે બનશે આવ, હવે અને આ જોડી દેતા, હા પિચ્ચે હલાદી પિચ્ચ છે એટલે જોડી દેતા બનશે અજાદી પિત અજાદી પિચ્ચ. એટલે કુળ થશે. હજી આવશે ને સર? હા સર્વધાતુ હું હા કયો દિગંતંગ છે ભવતી એટલે ગુણ, ઋનો ગુણ કરીશું. ઋનો હ હા એટલે અડધો રૂ કરી દઈએ અને ઋનો રૂ અને અર ઓર અને પાછળ અને આવ. આવ. હવે જોડી દઈએ. હા હવે જોડી દેતા જી હ રાવ આવા આવામ જીહરાવ, અમે બંને બળપૂર્વક પ્રયોગ કરીએ. જગદીશ અંતિમ બહુવચન ધાતુ છે, ઋ અનુદાત. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું, જુહોત્ય આદિભ્યાસ લોથી શબ્દનો લોપ કરીશું, અને સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ખૂબ ખૂબ, ઉરતથી અ અને ઉરણ રપરથી અર કરીશું એટલે હર ખૂબ, કલાદિ શેષથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ અને બાદ કરી બાકીના અલનો લોપ કરીશું એટલે હક ખૂબ, કોહશ ટુહુથી કના સ્થાને જકારનો આદેશ કરીશું એટલે જસ્વ, અભ્યાસે ચર્ચથી પૂર્વ અભ્યાસમાં જસ્વ કરીશું એટલે જહરૂ, અને બહુલમ છંદસીથી પૂર્વ અભ્યાસમાં કસ્વ ઈકારનો આદેશ કરીશું એટલે જીહરૂ. ઉત્તમ પુરુષ બહુવચન મૂળ પ્રત્યય છે મત્સ, મત્સમાં નિત્યમ ગીતાથી સનો લોપ થઈ જશે, અને આડું તમસ્ય પિચ્ય સૂત્રથી આત્મનો આગમ કરીશું, આત્મા તો હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ થઈ જશે એટલે આમ પ્રત્યય બનશે, અને અજાદી પીઠ છે તો સાર્વ ધાતુ કાલ ધાતુ કયો હોય ઈગન રંગ છે ગુણો ભવતી, અહીંયા ઋણો ગુણ અર થશે, અને અંગ અને પ્રત્યય જોડીશું તો બનશે જીહરાવ આ જીહરામ વયમ જીહરામ, અમે બધા બળ પ્રયોગ કરીએ. બરાબર. પ્રથમ પુરુષ એકવચન સહ જિહર્તુ વિકલ્પે જિહૃતાત, દ્વિવચન તૌ જિહૃતામ બહુવચન તે જિહરતુ, મધ્યમ પુરુષ એકવચન ત્વમ જિહૃહી જિહૃતાત, દ્વિવચન યુવામ જિહૃતમ યુયમ જિહૃત, ઉત્તમ પુરુષે વચન અહમ જિહરાણી આવામ જિહરાવ વયમ જિહરામ. સુરેશ. સહ જિહર્તો વિકલ્પે જિહૃતાત, તૌ જિહૃતામ તે જિહર્તુ, ત્વમ જિહૃહી વિકલ્પે જિહૃતાત, યુવામ જિહૃતમ યુયમ જિહૃત, અહમ જિહરાણી
આવામ જિહ્રાવ વયમ જિહ્રામ. તે સુરેશ જિહ્રતુ. કર્માભાઈ જિહર્તુ જિહૃતાં તૌ જિહૃતાં તે જિહ્રતુ ત્વં જિહૃહિ જિહૃતાં યુવાં જિહૃતં યૂયં જિહૃત અહં જિહ્રાણી આવાં જિહ્રાવ વયં જિહ્રામ. નંદની છે નંદ આ મોબાઈલ આડો નંદની હા સર મોબાઈલ આડો વિકલ્પે જીહૃતા તૌ જીહૃતામ તે જીહૃતુ ત્વં જીહૃહિ વિકલ્પે જીહૃતા યુવામ જીહૃતમ યુયમ જીહૃત જાણી આવામ જીહરાવ અને વયમ જીહરામ પલક. જીહર્તુ વિકલ્પે જીહૃતા તૌ જીહૃતામ તે જીહરતુ ત્વં જીહૃહિ વિકલ્પે જીહૃતા યુવામ જીહૃતમ યુયમ જીહૃત અહમ જીહરાણી આવામ જીહરાવ વયમ જીહરામ હા તહ જીહર્તુ વિકલ્પે જીહૃતા તૌ જીહૃતામ તે જીહર્તુ ના જીહરતુ ત્વં જીહૃહિ વિકલ્પે જીહૃતા યુવામ જીહૃતમ યુયમ જીહૃત અહમ જીહરાણી આવામ જીહરાવ વયમ જીહરામ શીતલબેન. હા સર સહ જીહર્તુ વિકલ્પે જીહૃતા તૌ જીહૃતા તે જીહ જીહરતુ ત્વં જીહૃહિ વિકલ્પે જીહૃતાત યુવામ જીહૃતમ યુયમ જીહૃત અહમ જીહરાણી આવામ જીહરાવ વયમ જીહરામો રવિન્દ્ર. હા, સહ જિહર્તુ વિકલ્પે જિહ્રુ તાત તૌ જિહ્રુ તામ તે જિહ્રતુ ત્વં જિહ્રુ હિ વિકલ્પે જિહ્રુ તાત યુવામ જિહ્રુ તમ યુયમ જિહ્રુ ત અહમ જિહ્રાણી આવામ જિહ્રાવ વયમ જિહ્રામ. વિભૂતિબેન. હા સહ જિહર્તુ વિકલ્પે જિહૃતા તૌ જિહૃતા તે જિહરતુ ત્વં જિહૃહિ વિકલ્પે જિહૃતા યુવામ જિહૃતમ યુયમ જિહૃત અહમ જિહરાણી આવામ જિહરાવ અને વયમ જિહરામ જગદીશ. પ્રથમ પુરુષ સહ જિહર તુ વિકલ્પે જિહૃતાત તૌ જિહૃતામ તે જિહરતુ. મધ્યમ પુરુષ ત્વં જિહૃહિ વિકલ્પે જિહૃતાત યુવામ જિહૃતમ યુયમ જિહૃત. ઉત્તમ પુરુષ અહમ જિહરાણી આવામ જિહરાવ વયમ જિહરામ. બરાબર છે. નહીં કોઈ બાકી અમારા મેડમ શ્રીને આમ સંભળાતું નતું, મોટા અવાજે સંભળાયું તો વધારે સંભળાઈ ગયું તો ભાગી ગયા. નેક્સ્ટ જતા રહીએ. અંતિમ લકાર વિધિલિંગ લકાર પાયર પ્રત્યય હા સર પ્રથમ પુરુષ એકવચન માં પિત પ્રત્યય છે પિત માં પની અલંકિત સૂત્ર થી સંજ્ઞા થશે અને તમાજી છે એનો ઇતસ્ય સૂત્ર થી લુપ્ત થશે. યાસુટ પ્રશ્ન પ્રદેશ ઉતાર તો ગીત સૂત્ર થી યાસ નું આગમ થશે. સુરતી તો સૂત્ર થી તો હોવાથી સુટ નું પણ આગમ થશે. વિલિયમ સ્વરૂપ
નિયમ કે લોકો અનંત સ્થિતિ અંતિ નહીં હોય એવા બંને સનુરૂપ રૂપ થઈ જશે. પ્રથમ પુરુષ દ્વિવચન માં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચન માં થસ પ્રત્યય છે, અને મધ્યમ પુરુષ બહુવચન માં થ પ્રત્યય છે. ત્રણ અને ઉત્તમ પુરુષ એક વચન માં મિત પ્રત્યય છે, એ નથી લેવું, ત્રણ જ લઈએ. પછી તસ તસ સમીપમ તાન તન તામો સૂત્ર થી તસના સ્થાને તામ નું આદેશ થશે, થસના સ્થાને તમ નું આદેશ થશે, અને મિત ના સ્થાને સમીપ ક્યાં થના સ્થાને ત નું આદેશ થશે. પછી સુરતી તો સૂત્ર થી ત્રણેયમાં સુટનો પણ આગમ થશે, અને યાસુટ પ્રશ્ન પ્રદેશ ઉદ્ધાતુગિત્ય સૂત્ર થી યાસુટનો આગમ થશે. પછી લિયંગ સલોકો અનંત્ય થી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થઈ જશે, એટલે યાતામ પ્રથમ પુરુષ દ્વિવચનમાં યાતામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે, અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાતવ પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે, જીમાં જેરજુસ સૂત્ર થી જીના સ્થાને જુસનો આદેશ થશે, જુસમાં ચૂંટુ સૂત્ર થી જની સંજ્ઞા થશે, એટલે ઉસ રહેશે. ઉસમાં ન વિભક્તો સુષ્મા સૂત્ર થી સજશે નહીં, સસજુથી ઋત્વ થશે, અને રમા જે અનુનાસિક ઉ છે એની ઉપદેશ અજનુનાસિક કીર્તિ સંજ્ઞા થશે, એટલે અને ખર અવસાન વિસર્જનીય સૂત્ર થી રણો વિસર્ગ થશે, એટલે ઉહ પ્રત્યય બનશે. ના ઉહ અને યાસુર પરસ્મે પ્રદેશ ઉદ્ધાતુ ગીત સૂત્ર થી યાસનો આગમ થશે. લિયંગ સલોકો અનંત્ય થી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે, અને ઉસ્ય પદાંતા સૂત્ર થી પરરૂપ એક રૂપ થતા યુહ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચન માં સિત પ્રત્યય છે, સિતમાં પણ હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે, અને ઇતસ્ય સૂત્ર થી સમાજે ઈ છે એનું લોપ થશે, એટલે હલંત સ રહેશે. પછી યાસુ પ્રશ્ન પ્રદેશ ઉદ્ધાતુ ગીત્ય સૂત્ર થી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ થશે, અને જે પ્રત્યયનો સજ છે તેની પ્રક્રિયા વિસર્ગ સુધી, એટલે નવિભક્ત સુષ્મા સૂત્ર થી સજ હશે નહીં, સસ્તુતિ ઋત્વ થશે, રમાજી અનુનાસિક ઉ છે એની ઉદ્દેશ્ય અજનુનાસિક કીર્તિ સંજ્ઞા થશે, અને ખરવસાની વિસર્જનીય સૂત્ર થી રણુ વિસર્ગ થતા યાહા પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચન માં મિત પ્રત્યય છે, મિપમાં તસ્ત સમીપામ તાંતન તામો સૂત્ર થી મિત ના સ્થાને અમનો આદેશ થશે, યાસુ પ્રશ્ન પ્રદેશ ઉદ્ધાતુ ગીત સૂત્ર થી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે, અને જે અમ છે અમી પૂર્વ સૂત્ર થી પૂર્વરૂપ એક રૂપ થતા યામ પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ દ્વિવચન માં વસ પ્રત્યય છે, અને ઉત્તમ પુરુષ બહુવચન માં મસ પ્રત્યય છે, બંનેમાં નિત્યમ ગીત સૂત્ર થી સનો લોપ થઈ જશે, અને યાસુ પ્રશ્ન પ્રદેશ ઉદ્ધાતુ ગીત સૂત્ર થી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય થી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે, એટલે ઉત્તમ પુરુષ દ્વિવચન માં યાવ પ્રત્યય બનશે, અને ઉત્તમ પુરુષ બહુવચન માં યામ પ્રત્યય બનશે. આમ યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામો પ્રત્યય બનશે, અને બધા હલાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુકમ અપિત થી ગીત વધ થઈ જશે, અને કિમિત ચતુર્થી ગુણ વૃદ્ધિ નો નિષેધ થશે પ્રક્રિયા દરમિયાન, જો ડાયરેક્ટ જોડી દેવા. બરાબર છે. તસ્થસ્થમી પામ તાન તન તામ અને નિત્યમ ગીત બીજા લકાર થી ચાલ્યો આવે છે ને, લકાર થી. સરસ. અંધીના સૂત્ર બે છે, એક પરરૂપ એક રૂપ, પૂર્વ પૂર્વરૂપ એક રૂપ ને પરરૂપ એક રૂપ, એ જરા સમજાવજો. ક્યાંથી આપણે આવે છે ને પરરૂપ એક રૂપ કરવાનું, તો ગુણે એક આવે છે, પછી ઉષ્ય પદાંતાત આવે છે, અહીંયા ઉષ્ય પદાંતાત માં આવશે પરરૂપ એક રૂપ, પછી અમી પૂર્વમાં પૂર્વરૂપ એક રૂપ થશે. અમી પૂર્વમાં એટલે એટલે પૂર્વરૂપ એક, એટલે પૂર્વ જેવો પ્રત્યય પાછળનો બનાવી દેવાનો એવું, ને પરરૂપ એટલે પાછળ જેવો આગળ બનાવવાનો, પછી એવું હોય છે. યા અને અમ છે એટલે અમ એ યામાં ભળી જતા યામ બની જાય છે ને, અને પેલામાં યા અને ઉ છે એટલે પરરૂપ થાય એટલે યુહુ બને છે, પાછળ પાછળનો એમ ભળી જાય એટલે એનું સાર્વત્રિક ખ્યાલ આવી જશે. સંધિ કરવા જઈએ તો કઈ બીજું થાય, દીર્ઘ થાય, પણ અહીંયા એક રૂપ થઈ જાય, અદ્વૈત થઈ જાય. શંકરાચાર્યનો મત વેદાંતની ભાષામાં આત્મા અને પરમાત્મા જુદા નથી, અથવા જીવ અને પરમાત્મા કહીએ, ત્રણનો ડિફરન્સ એટલા માટે કરીએ કે સંસારમાં છીએ ત્યારે જીવ છીએ, સંસારમાંથી મુક્ત થઈએ ત્યારે આત્મા, અને આત્મા એ જ પરમાત્મા, એક રૂપ. બરાબર છે, એટલે વ્યાકરણ જે છે એ બધું જ શીખવાડશે.
અદ્વૈત પણ શીખવાડશે, દ્વૈત પણ શીખવાડશે, દ્વૈતા દ્વૈત પણ શીખવાડશે, કશું બાકી રાખશે નહીં. એક સાધે સબ સધે, પછી સબ સધે સબ જાય, વિધિ લિંગ પરસ્મય પદ. ટીપનો યાત તસનો યાતામ, જીનો યુહુ, જીનો યુહુ. અહીંયા પુષ્ય પદાંતા જે છે ને, એટલે યા અને ઉ જ્યારે બે મળે છે ત્યારે ઉ જે છે એ યમ આવતો રહે છે અને યુહુ થઈ જાય છે, આખો યમ આવતો રહે છે એટલે યુહુ બની જાય છે. અતો ગુણેમાં બંને અ અ મળતા હતા, અદંત અંગનો અ અને અંતિનો અ. આમ સંધિ કરવા જઈએ વર્ણ વર્ણ હોય તો અકહ સવર્ણ દીર્ઘ થાય, એની જગ્યાએ એક અ બીજા અમ પાછલા અમ ભળી જાય, આગલો અંગનો. પરરૂપ એકરૂપ કહીએ ને, પરરૂપ એકરૂપ, પર એટલે પાછલો, પૂર્વરૂપ પરરૂપ એકરૂપ, બરાબર છે? એટલે માત્ર અજ થઈ જાય, માત્ર અજ થઈ જાય. એકલો અ ફરી પાછો ડબલ અ હોય તો સંસ્કૃતમાં ક્યાંક ક્યાંક અવગ્રહ થઈ જશે, અવગ્રહ અડધો અ થઈ જશે, ઘણાને અવગ્રહની જ ખબર નથી હોતી, બરાબર છે? તો યુહુ, સીપનો યાહા, થસનો યાતમ, થનો યાત, મીપનો યામ, યામી પૂર્વ, યા અને અમ, આ છે અને અ છે. આમ જોવા જઈએ તો આ વત્તા અ તો આ જ થાય, પણ અહીંયા પરરૂપ એકરૂપ થઈ ગયો, અમી પૂર્વ એમ કે છે. આ અમના આધારે, અમના આધારે, પ્રત્યયના આધારે નામકરણ કરી દીધું, એટલે યા અને પાછળ મ અ ભળી ગયો એટલે યામ. આમાં તો યાવ સ્પષ્ટ છે અને યામ સ્પષ્ટ છે, બરાબર છે? તો આ રીતે એકરૂપ કરવા માટે સૂત્રો બનાવી દીધા છે પ્રત્યય પ્રમાણે, બરાબર છે? આવી યુક્તિ ક્યાંથી સૂજી હશે એ કઈ ખબર નથી, પણ સરસ સૂજી છે. આવી જઈએ, ધાતુ છે રૂ અનુદાત્ત જગદીશ. કર્તરી શબ્દથી છે વિક્રમ પ્રત્યય લગાવી, જો ત્યાદી પ્યાસ લોચી સપનો લોપ કરીશું, કનેશ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ખૂબ પ્રૂફ, ત્યારબાદ ઉરતથી અ અને ઉરન રપરથી કર તથા કર પ્રૂફ, અને હલાદી શેષ હતી પૂર્વ અભ્યાસમાં પ્રથમ અલને બાદ કરી બાકીના અલનો લોપ થશે એટલે હક પ્રૂફ, કોહ ચૂહુથી કનાસ્થાની જકારનો આદેશ કરીશું એટલે જહ કરું, અને અભ્યાસે ચર્ચથી પૂર્વ અભ્યાસમાં જસ્વ કરીશું એટલે જહ કરું, અને બહુલમ છંદથી પૂર્વ અભ્યાસમાં સત્વઈકારનો આદેશ કરીશું એટલે જિહ કરું, વિધિલિંગ લકાર પરસ્મૈપદ પ્રથમ પુરુષ એકવચન મૂળ પ્રત્યય છે તિપ, તિપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઇતરણ થઈ જશે, તશ્યલ ઉપદશનમ લોપ તમારા એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે એટલે હલંત, વિધિલિંગ લકાર હોવાથી યાતુત પરસ નહીં પદેશું, ઉદ્ધાતુ ગિચ્છ સૂત્રથી યાતુત નો આગમ કરીશું, અને પરમા તકાર છે તો સુટતી તો સૂત્રથી સુટનો પણ આગમ કરીશું, અને લિયંગ સલોપો અન અંતશ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સ્વરનો લોપ કરીશું એટલે યાત પ્રત્યય બનશે, અને સાર્વધાતુકમ અપેચી ગીત્વત થઈ જાય છે એટલે કોઈ સૂત્ર લાગુ પડશે નહીં, અંગ અને પ્રત્યય જોડીશું તો જીહરું યાદ સહ જીહરું યાદ તેને બળપૂર્વક પ્રયોગ કરવો જોઈએ.
અને અહીંયા તો હલન છે તો જલામ જસો અંધેરી જત્વ કરીશું, અને વા અવસાને થી ફરીથી ચત્વ તથા દનોત્તર થઈ જશે. બરાબર છે, આવી જઈએ દ્વિવચનમાં. કર્માભાઈ ધાતુ છે, ઋ અનુદાન. કર્તરી સપ જો ત્યાદી પ્ર શ્રુ સૂત્ર થી સપ નો લોપ ને શ્લો સૂત્ર થી ધાતુ નો દ્વિત્વ એટલે ગૃહ પુરત પુરણ પર સૂત્ર થી ર ને હલાદિ શેષ સૂત્ર થી હલંતર નો લોપ એટલે અપરૂ કોચ સૂત્ર થી હ નો જકાર એટલે જહરું અને 88 ચર્ચ સૂત્ર થી જ એટલે જહરું બહુલમ છંદ છી એ સૂત્ર થી અશ્વ ઇકાર એટલે જીહરું અને મૂળ પ્રત્યય છે દસ અંતે ન હોય એવા શનો થતા પ્રત્યય બનશે યાતામ. હલાદી અપિત હોવાને કારણે કિમ ઈશ્વરી ગુણવૃદ્ધિ નો નિષેધ એટલે સીધું જોડવાનું થશે જીહરુ યાતામ, તે બે બળપૂર્વક કરવું જોઈએ. સુરેશ બહુવચન ધાતુ છે, રૂપ અનુદાત. અરે હા, ધાતુ છે, કર્તરી શબ્દ જો અત્યાદિ શ્લોક સૂત્ર થી સપનો લોપ થશે, શ્લોક સૂત્ર થી ધાતુ માં દ્વિત્વ થતા રૂરુ થશે, અને હલાદિ શેષ સૂત્ર થી એક હલ ને બાદ કરતા બાકીના હલ નો લોપ કરતા હરહુ થશે, અને કુહોચ્છ સૂત્ર થી અના સ્થાને જનો આદેશ થતા જહરું થશે, ને અભ્યાસે ચર્ચ સૂત્ર થી જસ્વ થતા જહરું થશે, બહુલમ છંદસી સૂત્ર થી અભ્યાસમાં રશ્વ ઇકાર નો આદેશ થતા ચિહરું થશે, પ્રત્યય છે જી જે જુસ થી જુસ નો આદેશ થશે, જનો છૂટું સૂત્ર થી લોપ થશે એટલે ઉસ રહેશે, યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગી સૂત્ર થી યાસ નો આગમ થશે, લિંગસ અલોપો અનંતે સૂત્ર થી સ નો લોપ થશે એટલે ઉષ્મા સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે એટલે સસ જુસો રૂહોથી રૂત્વ થશે, ઉપદેશે અજન્નાસિક ઈદ સૂત્ર થી ઈતકરણ થશે, ઈદ સંજ્ઞા થશે, અને ખર અવસાની વિસર્જનીય સૂત્ર થી રનો વિસર્ગ થઈ જશે એટલે ઉહુ થશે, ઉષ્યપદાંતાંત સૂત્ર થી યામ આ છે અને ઉ હોવાના કારણે પૂર્વ પરાય એક રૂપ થઈ જશે એટલે યુહુ બની જશે, જોડી દેતા જીહરુ યુહુ તે જીહરુ યુહુ તે બધાએ બળપૂર્વક પ્રયોગ કરવો જોઈએ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે, રૂ અનુદાત. નંદની હા સર, વિકરણ પ્રત્યય છે શપ, જો ત્યાદિભ્ય શ્લોહ સૂત્ર થી શપનો લોપ કરીશું અને શ્લોહ સૂત્ર થી દ્વિત્વ કરશું માટે ધ્રુવ ધ્રુવ પૂરણ રપર સૂત્ર થી હર ગુરુ કરીશું અને હલાદી શેષ સૂત્ર થી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરશું માટે હ ભ્રુ કુહચુ સૂત્ર થી હના સ્થાને જ કરીશું માટે જહરુ અને અભ્યાસે ચર્ચ સૂત્ર થી જસ્વ કરીશું માટે જહરુ બહુલમ છંદસી સૂત્ર થી જીહરુ કરીશું મૂળ પ્રત્યય છે સિપ સિપમાં પનિહલંતમ સૂત્ર થી સંજ્ઞા કરીશું અને સમારેલા ઇની ઇતસ્ય સૂત્ર થી સંજ્ઞા કરીશું માટે રહેશે હલંત યાસુટ પરસ્મે પદે શુદ્ધાત્વ ગીત સૂત્ર થી યાસનો આગમ કરીશું લિંગ સલોપો અનંતસ્ય સૂત્ર થી અંતે ન હોય તેવા સનોલોપ કરીશ માટે અને સ સમાહલ અંતમ સૂત્ર થી સંજ્ઞા થાય પણ ન વિભક્તો સુષ્મા તેને રોકી લે છે સસજુસુ રૂહુ સૂત્ર થી રૂત્વ કરીશું ઉપદેશે અજનનાસિક ઇતથી રૂમાં રહેલા ઉની ઇત સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જન્ય સૂત્ર થી વિસર્ગ કરીશું માટે યાહા ત્વમ જીરુ યાહા તારે બળપૂર્વક કરવું જોઈએ.
નંદની હરહુ હા સર, હરહુ કેવી રીતે થાય છે? હરહુર પૂરણ બીજું કઈ એ સિવાય કઈ નહીં? પૂરત પૂરત સૂત્ર અને પૂરત ઉરત, પૂરણ ઉરત થી અ અને ઉરણ અને ઉર આવે છે, ઓકે બરાબર છે. ઓકે, દ્વિવચન માં આવી જઈએ. અલખ થાતું છે, રૂ અનુદાત. સર. કર્તા રિશા વિક્રમ પ્રત્યે જો અત્યધિક દેહ શ્રુતિ શબ્દનો લો નસલ સૂત્રથી દાંતમાં દ્વિત થશે લે ફ્રુ ફ્રુ ઉરત સૂત્રથી અ અને ઉરણ રબર સૂત્રથી અર એટલે હર ફ્રુ ફલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક લોક એટલે હુ ભોજુ સૂત્રથી હકારનો જકાર એટલે ચહરુ અભ્યાસે ચર્ચ સૂત્રથી ચષ્ટ થશે એટલે ચહરુ બહુલમ છંદસી સૂત્રથી તસ્વૈકાર થશે એટલે જીહરુ હું પ્રત્યે થસ તસ્મા તસ્ત સમીપામ તાંજન તામ સૂત્રથી તમ અને યાસુર પરસ્મ વદે શુદ્ધાત્વ કિયાસ્મ આગમ સુખિતો સૂત્રથી સૂટનો પણ આગમ નિયમ સલભો અનંતે સ્યતિ અંતે તે બંને સનો લોક યાતમ પ્રત્યબંશી યુવામ જિહરુ યાતમ તમારે બે બળપૂર્વક પ્રયોગ કરવો જોઈએ. બહુવચન ફ્રુ ધાતુ અનુદાત્ત હેતલ. હા સર, રૂ ધાતુ છે, વિક્રણ આપશે, કર્તરી શબ્દ જો તદી વ્યસ્તથી શબ્દનો લોપ કરીશું લોથી ધાતુ મધિત્વ કરીશું એટલે રૂ રૂ થશે. ઉરત ઉરણ ર પરથી રૂનો ર કરીશું. અલાદિ શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે હ રૂ. કોચુથી હનસ્થાને જનો આદેશ કરીશું ને અભ્યાસે ચરથી જનસ્થાને જનો આદેશ કરીશું. બહુલમ છંદસીથી પૂર્વ અભ્યાસમાં ઈ નો આદેશ કરી લો જીરો. પ્રત્યે છે આપણો થ તત્થસ્તમી પામ તામ તન તામ અથી તનો આદેશ કરીશું. ત્યાસત પરસ્મે પદે ઉદ્ધાતો ગીસ્તી વ્યાસ નો આગમ ત હોવાથી સુરતી થો લાગશે. લિંગ લિયંગ સર્ગો અનંત છે અંતે નહીં હોય આ બંને શનો લોપ કરીશું પ્રત્યે બનશે યાત. યુવામ યુયમ જીહરુ યાત તમારે બધાએ તમારે બધાએ બળપૂર્વક પ્રયોગ કરવો જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન. રવિન્દ્ર ધાતુ છે, રૂ અનુદાત્ત. રુ ધાતુ છે, કર્તરી શપ લાગશે, જ્યોત્યાદિ દેશ લોતિ સપનો લોપ થશે, સ્લવ સુરતિ દીતો થશે એટલે હૃહૃ થશે, ઉરતિ અને ઉરણ પરથી હરહૃ થશે, હલાતી શેષ હતી એ ઘનલોપ થશે એટલે હહરુ થશે, કુહચ્યુતી હના સ્થાને ઝકાનો આદેશ થશે એટલે જહરુ થશે, અભ્યાસે ચરથી જસો થશે એટલે જહરુ થશે, બહુલમ છંદસીથી જીહરુ થશે અને પ્રત્યય છે મીપ. અમ થશે. યાસુટ પરસ્મે પદે ઉદ્ધાતો ગીચ્છે યાસના આગમ થશે. લિંગ સ્વરૂપ અનંત્ય સ્થિતિ અંતે ના થશે સનરૂપ થશે એટલે અને અમી પૂર્વથી પર્વ પૂર્વ પર્વ પૂર્વ એક રૂપ થઈ જશે. અહમ જિહરુ યામ છોડી દેવાનું. અહમ જિહરુ યામ મારે મારે બળપૂર્વક પ્રયોગ કરવો જોઈએ. કિમિતીચા સૂત્રથી ગુણનો નિષેધ બધામાં, બરાબર છે. હલાદિ અહીંયા તો અજા અરે હલાદિ છે, બધામાં હલાદિ. દ્વિવચનમાં આવી જઈએ. વિભૂતિબેન, દ્વિવચન ધાતુ છે, રૂ અનુદાત્ત. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુ ઇત્યાદિ શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લો સૂત્રથી ધાતુ મદિત્વ એટલે હૃ હૃ થશે. પુરથ્ય અને ઉરણ રપથી અર્થ થતા હરહૃ થશે. હલાદી શેષ સૂત્રથી હહૃ થશે. પુહચુ સૂત્રથી હના સ્થાને જકાર એટલે ચહરુ થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્વ થતા જહરુ થશે.
બહુલમ છંદસ સૂત્રથી અભ્યાસમાં હશ્વ ઇકારાંત થતા જીહરું થશે એ પ્રત્યય છે વસ. નિત્યમ ડીતઃ સૂત્રથી શનો લોપ થશે ને રહેશે વ. યાસુટ પરસ્મે પદેસુ ઉદ્ધાતુ ડીચ સૂત્રથી યાસુટ યાસ થશે યાસુટ થશે અને લિંગો સોલોપો અનંતસ્ય સૂત્રથી અંતે હોય તેવા બંને સોનોલોપ થશે એટલે બનશે યાવ ને જોડી દેતા જીહરુ યાવ. આવામ જીરુ યાવ અમે બે બળપૂર્વક અમારે બે બળપૂર્વક પ્રયોગ કરવો જોઈએ એવું થશે. યાસુટ પરસ્મય પદેસુ ઉત્તાત્તો છે, તો અંગ છે, ત્યાં અંગ છે, અંગ અને રસ્વ ઈ છે, અથવા નિત હા નાનો જે ઉચ્ચારણ કે અંગ નું ઉચ્ચારણ તો શક્ય જ નહીં બનતું, બરાબર. ઓકે, વની જગ્યાએ મ થઈ જાય તો થઈ જાય રૂપ, જગદીશ બહુવચન અંતિમ ધાતુ છે, રૂપ અનુદાત. કર્તઈ શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું અને જુહોત્યાદિભ્યઃ શ્લવ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે હુફરૂપ. ઉરતથી અ અને ઉરેન રપરથી અર તથા હરફરૂપ. કલાદિ શેષ સૂત્રથી પ્રથમ અને બાદ કરી બાકીના અનનો લોપ કરીશું એટલે હરફરૂપ. કોહશ ચૂહુથી પૂર્વ અભ્યાસમાં જકારનો આદેશ કરીશું એટલે જહરૂપ. અભ્યાસે ચર્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં જસ્વ કરીશું એટલે જહરૂ અને બહુલમ છંદસીથી પૂર્વ અભ્યાસમાં સ્વઈકારનો આદેશ કરીશું એટલે જીહરૂ. ઉત્તમ પુરુષ બહુવચન મૂળ પ્રત્યય છે મત. નિત્યમ ગીતથી સનો લોપ થઈ જશે અને યાસુટ પરસ્મય પદેસુ ઉદ્ધાતો ગીચ સૂત્રથી યાસુટનો આગમ કરીશું. લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ કરીશું એટલે યા મ પ્રત્યય બનશે. અહીંયા અપિત છે ગીતવત થઈ જશે. અંગ અને પ્રત્યય જોડીશું જેહરુ યામ વયમ જેહરુ યામ અમારે બધાએ બળ પ્રયોગ પૂર્વક કરવું જોઈએ. બીજું વિભૂતિબેન, હા સર. જ્યોત્યાદિ ગણનો વિકરણ પ્રત્યયનું સૂત્ર જે છે, જ્યોત્યાદિભ્યઃ શ્લુ, શ્લુ જ્યોત્યાદિભ્યઃ શ્લુ આવું છે. ત્યાં શ્લુ જ્યાં લાગે ત્યાં દીધું. ઓકે, હરુને વિદાય કરી દઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ હાયર, ભૂખ લાગી. સહ જિહ્રુયાત તૌ જિહ્રુયાતામ તે જિહ્રુયુઃ ત્વં જિહ્રુયાઃ યુવાં જિહ્રુયાતમ યુયમ જિહ્રુયાત. મધ્યમ પુરુષ, અરે ઉત્તમ પુરુષ, અહમ જિહ્રુયામ આવામ જિહ્રુયાવ વયમ જિહ્રુયામ. આળસ આવે ને તો મેં જ્યાં સુધી અભ્યાસ કર્યો છે એમ એ પૂરું કર્યું, ત્યાં સુધી દરેક નોટબુકની ઉપર અને દરેક બુકની ઉપર એક સૂત્ર લખી રાખ્યું હતું, આળસ એ જીવતા મનુષ્યની ખબર છે, એટલે જેવું પુસ્તક ખુલે કે જોવે એટલે તરત જ એ વંચાય. જગદીશ, પ્રથમ પુરુષ કા સહ જેહરુ યાત તૌ જેહરુ યાતામ તે જેહરુ યોહુ. મધ્યમ પુરુષ ત્વમ જેહરુ યાહા યુવામ જેહરુ યાતમ યુયમ જેહરુ યાત. ઉત્તમ પુરુષ અહમ જેહરુ યામ આવામ જેહરુ યાવ વયમ જેહરુ યામ. સહ જિહ્રુયાત તૌ જિહ્રુયાતામ તે જિહ્રુયુઃ ત્વં જિહ્રુયાહ યુવામ જિહ્રુ
જીહ્રુયાતમ યુયમ જીહ્રુયાત, અહમ જીહ્રુયામ આવામ જીહ્રુયાવ, વયમ જીહ્રુયામ. કર્માભાઈ જીહ્રુયાત તો જીહ્રુયાતમ તે જીહ્રુયુ, ત્વમ જીહ્રુયાહ યુવામ જીહ્રુયાતમ યુયમ જીહ્રુયાત, અહમ જીહ્રુયામ આવામ જીહ્રુયાવ વયમ જીહ્રુયામ. નંદની. હા સર, સહ જીહરુયાત તૌ જીહરુયાતામ તે જીહરુયુહ ત્વમ જીહરુયાહ જીહરુયાત અહમ જીહરુયામ આવામ જીહરુયાવ અને વયમ જીહરુયામ. અલગ સહ જીહરુયાત તૌ જીહરુયાતામ તે જીહરુયુહ ત્વમ જીહરુયાહ યુવામ જીહરુયાતમ યુયમ જીહરુયાત અહમ જીહરુયામ આવામ જીહરુયાવ વયમ જીહરુયામ. પાયલ. સહ જીહરુયાત તૌ જીહરુયાતામ તે જીહરુયુહ ત્વમ જીહરુયાહ યુવામ જીહરુયાતમ યુયમ જીહરુયાત અહમ જીહરુયામ આવામ જીહરુયાવ વયમ જીહરુયામ. હા સર, સહ જીહરુયાત વિકલ્પે જીહરુયાત તૌ જીહરુયાતામ તે જીહરુયુહ ત્વમ જીહરુયાહ યુવામ જીહરુયાતમ યુયમ જીહરુયાત યાત અહમ જીહરુયામ આવામ જીહરુયાવ વયમ જીહરુયામ. રવિન્દ્ર. હા, સહ જીહરુયાત તૌ જીહરુયાતામ તે જીહરુયુહ ત્વમ જીહરુયુ જીહરુયાહ યુવામ જીહરુયાતમ યુયમ જીહરુયાત અહમ જીહરુયામ આવામ જીહરુયાવ વયમ જીહરુયામ. વિભૂતિવે. સર, સહ જીહરુયાત વિકલ્પે જીહરુયાત તૌ જીહરુયાતામ તે જીહરુયુહ ત્વમ જીહરુયાહ યુવામ જીહરુયાતમ યુયમ જીહરુયાત અહમ જીહરુયામ આવામ જીહરુયાવ વયમ જીહરુયામ. યુયમ જીહરુયાત આખો છે, કોઈ બાકી નહીં ને. મહેમાન ઘરમાં આવે તો વિદાય આપીએ ત્યારે બરાબર યાદ કરીને વિદાય આપીએ, બરાબર છે? તેમ અહીંયા પણ છેલ્લે યાદ કરીને વિદાય આપીએ છીએ, ફરી પાછા આવજો એમ કહીએ છીએ, એટલે કાઢી નહીં મૂકવાના, બરાબર ને તલબેન? તો ઋ ધાતુ પૂરો થાય છે, એના પછી નેક્સ્ટ એક રહ્યો લાગે ને, રૂ, બરાબર? હ્રસ્વ ઉ અરે રૂ, રૂ ને દીર્ઘ રૂ, નીચે પછી આવશે દીર્ઘમાં, એ અલગ છે, પણ છેલ્લો રૂકારાંત, બરાબર છે? પછી દીર્ઘ રહેશે અને પછી હલંત થઈ જશે. રૂગતો ત્યાં પણ જેવું જ અર્થ છે, વિભૂતિબેન છેલ્લે છેલ્લે આવ્યા પણ ઠેકાણે આવી ગયા, બાકી તો બધા છે અને જે નથી તે ગયા, પાછા આવવાની કોઈ આશા નહીં, સિવાય પાછા. મામા સર કેવું હોય કે જેને રસ હોય ને ઇન્ટરેસ્ટ ની વસ્તુ હોય, પછી મારીને મોચડે ચડાવીએ તો ગો હમો ગોળા નાખે ભાઈ. બરાબર છે, પણ સાથે સાથે ફરજ પણ સમજવી પડે પોતાની, બરાબર ને? પોતાનો વિષય તો શીખવું જરૂરી છે સાહેબ, હું તો કોઈ વ્યાકરણ. ચાલ જ નહીં. ચાલો.
સંસ્કૃત વિષયના માટે પણ, જેમને નથી એમના માટે પણ જરૂરી છે, એવું છે. પછી આપણા માટે તો છૂટકો જ નહીં, અનિવાર્ય, નિવારી ન શકાય. અનિવાર્ય એટલે કમ્પલસરી, જેને કહીએ ફરજિયાત. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ, કાલે પાછા. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ સર.